નમસ્કાર મિત્રો, હું પરાગ કારણા, શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર. આજે આપણે BEDના સેમ ટુનો વિષય PH02-03 ગણિતમાં પદ્ધતિશાસ્ત્રના ચેપ્ટર નંબર 3ના બીજો પોઈન્ટ એટલે કે ગણિત શિક્ષણના શૈક્ષણિક સાધનોનું વર્ગીકરણ વિશે થોડી માહિતી મેળવીએ. અગાઉ આપણે મિલનભાઈએ જે માહિતી આપેલી છે તેનાથી આગળના મુદ્દાઓની માહિતી હું તમને આપીશ. ને પછીનો હવે મુદ્દો આવે છે ફિલ્મ સ્ટ્રીપ. ફિલ્મ સ્ટ્રીપ એટલે ચિત્રપટી. સ્લાઇડની જેમ ફિલ્મ સ્ટ્રીપ એક પ્રકારની પ્રોજેક્ટ છે. 35 mmની કચકડાની પટ્ટીમાં 25-30 જેટલા સ્થિર ચિત્રો લખાણની આરમાળાથી વિષય એકમને ક્રમાનુબંધ રીતે રજૂ કરવામાં આવે છે. ગણિત શિક્ષણમાં ફિલ્મ સ્ટ્રીપનો ઉપયોગ આવકાર્ય છે, કારણ કે તેનાથી બે અતિ મહત્વની બાબતો જળવાય છે. વિષય એકમના પેટા મુદ્દાઓની તાર્કિક રજૂઆત અને વિદ્યાર્થીઓની માનસિક કક્ષા. આ ભૂમિકાને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવેલ ફિલ્મ સ્ટ્રીપના દરેક ચિત્રનું ગણિત વસ્તુ અર્થાત ગણિત શિક્ષણને તર્કબદ્ધ, સાહજિક અને સરળતમ બનાવવામાં ફિલ્મ સ્ટ્રીપ ખૂબ જ ઉપયોગી બને છે. જરૂરિયાત મુજબ સ્લાઇડ્સની જેમ ફિલ્મ સ્ટ્રીપમાં પણ દરેક ચિત્ર માટેની કોમેન્ટ્રી અગાઉથી ટેપ કરીને રાખવામાં આવે તો ફિલ્મ સ્ટ્રીપ દ્વારા શિક્ષણ પર અસરકારક બને છે. ફોટોગ્રાફી પદ્ધતિને બ્લેક એન્ડ વ્હાઇટ તેમજ કલરમાં તૈયાર મળે છે. 35 mm કેમેરા દ્વારા શાળા પણ ગણિતના ઉપયોગી એકમો પર તેના વિષય વસ્તુના ક્રમ વિભાજનોના ચિત્રો લખાણના ફોટોગ્રાફ્સ મેળવીને પ્રોસેસિંગ સ્ટુડિયોની મદદથી ફિલ્મ સ્ટ્રીપ તૈયાર કરી શકે છે. અન્યથા બજારમાંથી પણ કેટલીક ફિલ્મ સ્ટ્રીપ ખરીદી શકે છે. ઉદાહરણ, ફિલ્મ સ્ટ્રીપના ઉદાહરણ. ગુજરાત રાજ્યના અભ્યાસક્રમના તર્કબદ્ધ મુદ્દાઓની સાંકળથી ગુજરાતી ફિલ્મ સ્ટ્રીપ તૈયાર થઈ શકે. દાખલા તરીકે ત્રિકોણની એકરૂપતા એકમ પરથી સળંગ ફિલ્મ સ્ટ્રીપ તૈયાર કરવી હોય તો તેને સામાન્યતઃ મુખ્ય આવા કેટલાક બ્લોક્સમાં વેચી શકાય છે. ત્રિકોણની વ્યાખ્યા અને સંકેત. ત્રિકોણના અંગો. ત્રિકોણની એકરૂપતાની વ્યાખ્યા. બાખુબા પૂર્વધારણા. બાખુબા પૂર્વધારણા પર આધારિત પ્રમેયો. ખુબાખુ પ્રમેય. ખુબાખુ પ્રમેય પર આધારિત પ્રમેયો. ખુબાખુ પ્રમેય. બાબાબા પ્રમેય. કાકબા પ્રમેય. ત્રિકોણ એકરૂપતા પર આધારિત પ્રમેય. પ્રશ્નો અથવા દાખલા. આ પ્રમાણે આ પેટા મુદ્દાઓ અને તેમના ક્રમને ધ્યાનમાં રાખીને 25-30 આકૃતિ સહિતના ત્રિકોણ એકરૂપતા અંગેના લખાણોવાળા બ્લોક્સ પરથી ફિલ્મ સ્ટ્રીપ માટેનું કન્ટેન્ટ તૈયાર કરી શકાય. ફિલ્મ સ્ટ્રીપની અગત્યતા. તો કે શિક્ષણ ગણિત શિક્ષણમાં ચાર્ટ અને સ્લાઇડના ઉપયોગની જેટલી શૈક્ષણિક અગત્ય છે એટલી જ અગત્ય હોવા ઉપરાંત ફિલ્મ સ્ટ્રીપ દ્વારા ગણિત શિક્ષણની વિશેષ અગત્યતા પણ નીચે મુજબ ગણાવી શકાય છે. ગણિત શિક્ષણના તર્કના તત્વને ન્યાય આપતું શૈક્ષણિક સાધન છે. સરળ કઠિનના મનોવૈજ્ઞાનિક ક્રમ જાળવીને ગણિત શિક્ષણને અસરકારક બનાવે. ગણિતના વિષય નિષ્ણાંતોના જ્ઞાનનો લાભ દરેક શાખા મેળવી શકે. ગણિત શિક્ષણ માટે તેના વિષયની સજ્જતા માટે તેમજ શિક્ષણ કાર્ય માટે મદદરૂપ બને. ફિલ્મ સ્ટ્રીપની જાળવણી ખૂબ જ સહેલી છે. હવે ફિલ્મ સ્ટ્રીપથી શિક્ષણ કાર્ય એટલે કે ફિલ્મ સ્ટ્રીપ દ્વારા ગણિત શિક્ષણમાં પૂર્વ અવલોકન તો શિક્ષક માટે અનિવાર્ય છે. અહીં પર પ્રિવ્યૂ, મોટિવેશન, પ્રેઝન્ટેશન, ફોલોઅપ આ ક્રમ ઉપયોગી છે. વર્ગ શિક્ષણમાં પૂર્વ તૈયારી કે વિષય નિરૂપણ કે મૂલ્યાંકન પુનરાવર્તન પૈકી કયા બે તબક્કે ફિલ્મ સ્ટ્રીપ ઉપયોગમાં લેવી છે તે વિશે પણ ગણિત શિક્ષકે વિચારવું જોઈએ. ફિલ્મ સ્ટ્રીપ કન્ટેન્ટ વિશેનું સાહિત્ય જોઈ જઈને જરૂરી ચર્ચા, પ્રશ્નોત્તરી, કોમેન્ટ્રી વિશે પણ પૂર્વ આયોજન કરી લેવું જોઈએ. અર્થાત ગણિત શિક્ષકે ફિલ્મ સ્ટ્રીપની પસંદગી વર્ગ શિક્ષણ કાર્ય અનુકાર્ય વિશે સજાગ રહેવાનું છે. ફિલ્મ સ્ટ્રીપ દ્વારા શિક્ષણમાં
અવાજ અને ગતિની ઉણપ વધતા હશે. હવે જોઈએ ફિલ્મ, આગળનું પોઈન્ટ છે ફિલ્મ. ફિલ્મ એટલે ચલચિત્ર. ફિલ્મ સ્ટ્રીપમાં ઘણી ગતિ અને અવાજ એ બે બાબતોનું ઉમેરણ થતાં બનતી ફિલ્મ વધુ અસરકારક શિક્ષણ આપે છે. સુઆયોજિત કાર્ય પદ્ધતિ કે વિષય એકમોના ગત્યાત્મક ફોટોગ્રાફથી જે તે પદ્ધતિ કે એકમોના વાર્તાલાપો કે સમજૂતી આપવા અવાજ સહિતની રીલ એટલે ફિલ્મ. જોકે અવાજ રહિતની ફિલ્મ પણ તૈયાર થતી હોય છે. આ ફિલ્મ રીલ 35 mm કે 16 mm તૈયાર થાય છે. સામાન્યતઃ શૈક્ષણિક ફિલ્મ 16 mm હોય છે. એકમની લંબાઈના પ્રમાણમાં ગમે તેટલી લંબાઈ ફિલ્મ તૈયાર થઈ શકે. ફિલ્મના ઉદાહરણો. ગણિત શિક્ષણ માટે ઘણી ઓછી સંખ્યાના ફિલ્મ તૈયાર થઈ છે, છતાં કેટલીક તૈયાર થયેલી ફિલ્મની યાદી જોઈએ. લેંગ્વેજ ઓફ ગ્રાફ, જીઓમેટ્રી, ઇન્ડક્ટિવ એન્ડ ડિડક્ટિવ રિઝનિંગ, ગ્રાફિંગ, લિનિયર ઇક્વેશન્સ, એલ્જીબ્રા રિલેશન્સ, ફંક્શન્સ એન્ડ વેરિયેટ્સ, રિલેટિંગ સેટ્સ ટુ નંબર્સ વગેરે. ફિલ્મની અગત્યતા. ફિલ્મ દ્વારા ગણિત શિક્ષણની અગત્ય સ્લાઇડ અને ફિલ્મ સ્ટ્રીપ કરતાં વિશેષ હોય એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય છે. આ ઉપરાંત પણ શેરબજારની કાર્યવાહીને ભાગ્યે જ જરૂર હોય. આ ઉપરાંત પણ ગણિત સંકલ્પનાઓનો ઝડપી વિકાસ ક્રમાનુબદ્ધ અને તર્કસંગત રીતે ફિલ્મ દ્વારા દર્શાવી શકાય. આ વિકાસને ઝડપી ધીમો પણ દર્શાવી શકાય. શિક્ષણ કાર્ય. ફિલ્મ દ્વારા શિક્ષણ કાર્ય કરતી શાળાએ કે શિક્ષકે ગણિતની ફિલ્મ ખરીદતા કે વર્ગમાં ઉપયોગમાં લેતા પહેલાં પૂરેપૂરી જોઈ સમજી લેવી જોઈએ. ફિલ્મમાં સંકલિત ગણિત અભિગમ અને તર્ક વિદ્યાર્થીઓની કક્ષા તેમજ વિષયો એકમને સુસંગત છે કે કેમ તે તપાસી લીધા પછી જ તેની પસંદગી થાય. વિષય મુદ્દાના ક્રમાંકોમાં કે વિષય મુદ્દા સમજાવીએ ગણતરીની રીતો કે તર્કના પગથિયામાં જો ફેરફાર હોય તો તે ફિલ્મ દ્વારા અપાતું ગણિત શિક્ષણ ગેરસમજો ફેલાવે છે. આ હકીકતનો ખાસ ખ્યાલ ગણિત શિક્ષકે રાખવાનો જ છે. ફિલ્મમાં શું શું જોશો એવા દૃષ્ટિબિંદુથી ફિલ્મને વિગત સમજશો વગેરે બાબતો વિશેની માર્ગદર્શક રૂપરેખા ફિલ્મ દર્શક પહેલાં જ ગણિત શિક્ષકે કરી લેવાની રહે. ત્યારબાદ ફિલ્મ દર્શન અને પછીથી તેનું અનુકાર્ય થાય છે, જેમાં ફિલ્મ સંબંધિત હકીકતોનું મૂલ્યાંકન તેમજ વિશેષ સ્પષ્ટતાઓ થાય. ફિલ્મ દ્વારા ગણિત શિક્ષણમાં ધ્યાનમાં મૂલ્યાંકન તેમજ વિશેષ સ્પષ્ટતાઓ થાય. ફિલ્મ દ્વારા ગણિત શિક્ષણમાં ધ્યાનમાં એટલું જ રાખવાનું, ટૂંકું શૈક્ષણિક દૃષ્ટિબિંદુથી તેની ચર્ચા સમજૂતી ન થાય તો તે મનોરંજન પ્રવૃત્તિ બની જાય. હવે અન્ય શિક્ષણના સાધનો. ગણિત શિક્ષણમાં ઉપરોક્ત સાધનો ઉપરાંત અન્ય પણ કેટલાક શિક્ષણના સાધનો છે જે દ્વારા ગણિત શિક્ષણ અસરકારક બનાવી શકાય. આવા કેટલાક સાધનોની સામાન્ય માહિતીની નોંધ પણ લઈએ. રેડિયો આકાશવાણીને કેન્દ્રો દ્વારા સમયાંતરે ગણિત શિક્ષણના પણ કેટલાક વાર્તાલાપો પસંદિત એકમો પરના રજૂ થતા રહે છે. આકાશવાણીના સમયપત્રકને ધ્યાનમાં રાખીને ગણિત શિક્ષકે વાર્તાલાપ માટેના ધોરણ વર્ગને રેડિયો કાર્યક્રમ સંભાળવો જોઈએ. વર્ગના સમયની પ્રતિકૂળતા હોય તો તે કાર્યક્રમને પહેલાં ટેપ કરી લઈ પછીથી અનુકૂળ સમયે તે સાંભળી શકાય. આ રીતે કરવાથી બીજો પણ એક મહત્ત્વનો લાભ થશે કે ગણિત શિક્ષક પણ તે વાર્તા પહેલાં સાંભળી ચૂક્યા હોય. તેની રજૂઆત સમયે આત્મવિશ્વાસ તે વાર્તાલાપને વધુ સ્પષ્ટ બનાવી શકે. આ રેડિયો વાર્તાલાપની અગત્ય એ છે કે તેમાં સમાવિષ્ટ વિષયવસ્તુ અદ્યતન તેમજ ક્ષતિરહિત અને યોગ્ય તે નક્કી ક્રમમાં જ રજૂ થતું રહે છે. રેડિયો વાર્તાલાપની રજૂઆત ગણિતના વિષય નિષ્ણાત દ્વારા જ થતી રહેતી હોય. વિસ્તારની તમામ શાળાઓ એકસરખો લાભ આવા વાર્તાલાપનો મેળવી શકે છે. આમ છતાં ગણિત જેવા બ્લોક બોર્ડથી વિષય ફક્ત શ્રાવ્ય સ્વરૂપે જ રજૂ થાય તો તે દરેક એકમો માટે ક્યાં શક્ય છે? રજૂ થતાં એક માટે પણ કેટલું આવકાર્ય છે? પછી શું છે એપીડાયોસ્કોપ. આ એક પ્રોજેક્ટ છે
જેનાથી પારદર્શક એવી સ્લાઇડ તેમજ ફિલ્મ સ્ટ્રીપના પ્રોજેક્શન વર્ગ સમક્ષના પડદા ઉપર મેળવી શકાય છે. અને તે ઉપરાંત અપારદર્શક એવા કાર્ડ્સ પણ એ રીતેના પ્રોજેક્શનના પડદા પર મેળવી શકાય છે. સ્લાઇડ્સ અને ફિલ્મ સ્ટ્રીપ વિશે તો આપણે અગાઉ જોઈ ગયા છીએ. એપિસ્કોપિક કાર્ડ્સને એપિડાયોસ્કોપ મુજબની સ્લાઇડમાં જે તે એકમના પેટા મુદ્દાઓ માટેની નિશ્ચિત ક્રમમાં ફોલ્ડર સ્વરૂપે સુગંધિત રાખી શકાય છે અને પછીથી સારા અપારદર્શક કાર્ડ્સનો ઉપયોગ પણ પારદર્શક ફિલ્મ સ્ટ્રીપની જેમ કરી શકાય છે. આવા કાર્ડ્સ તૈયાર કરવાને બદલે પુસ્તકમાંના પાના પરની જ રથયાયત આકૃતિ કે નોંધ, નોટબુકમાંની જ નોંધ કે આકૃતિ, એવા કોઈ સામાજિક કે વર્તમાનપત્રમાંથી મુદ્રિત માહિતી કે સમતલ્ય એવી અન્ય બાબતો જેવી કે શેરનું અરજી ફોર્મ વગેરેને પણ આવા સાધન દ્વારા પડદા પર મોટી સાઇઝમાં વર્ગ સમક્ષ રજૂ કરી શકાય છે. ઓવરહેડ પ્રોજેક્ટર. આ પ્રોજેક્ટેડ પણ એપિડાયોસ્કોપ જેવું જ છે. આ સાધનનો ઉપયોગ અપારદર્શક નહીં પણ પારદર્શક એવા પ્લાસ્ટિક શીટ્સ પરની વિગતોનું પ્રોજેક્શન મેળવવા માટે થાય છે. બીજો ફેરફાર એ છે કે એપિડાયોસ્કોપને ફિલ્મ પ્રોજેક્ટરની જેમ વર્ગની પાછળ રાખવામાં આવે છે, જ્યારે ઓવરહેડ પ્રોજેક્ટર તો વર્ગની સામે જ અને શિક્ષકની પાસે જ રાખવામાં આવે છે. ઓવરહેડ પ્રોજેક્ટરની ઉપરની પ્લેટ શીટ ઉપર શિક્ષક સ્કેચ પેનથી જે કાંઈ દોરે લખે તેનું પ્રોજેક્શન તરત જ બ્લેકબોર્ડના સ્થાન પર રાખેલા પડદા પર થતું જાય છે. કેટલાક એકમો માટેના તો તૈયાર જ ઓવરહેડ પ્રોજેક્ટર શીટ્સ મળે છે. તેનો અનુકૂળ પડતું તેનો ઉપયોગ પણ થઈ શકે છે. સામાન્યતઃ 18x18ની પારદર્શક શીટ પર શિક્ષકે દોરતા લખતા વધુ અનુકૂળ પડતું હોય છે. તેથી બ્લેકબોર્ડના આલેખન કરતાં ઓવરહેડ પ્રોજેક્ટરનો ઉપયોગ શિક્ષકને વધુ સુગમ પડે છે. શિક્ષક વર્ગ સમક્ષ વ્યાખ્યાન આપતા આપતા જ તેની સમક્ષ મૂકેલા ઓવરહેડ પ્રોજેક્ટરની શીટ્સ પર આકૃતિ, આલેખ, લખાણ વિકસાવતા જાય અને સમજાવતા જાય તો કેટલું સુગમ પડે છે. સાધન સંપન્ન શાળા અને કાર્યકુશળ શિક્ષકો આ પ્રકારના સાધનોનો ઉપયોગ કરી શકે છે. સ્વનિર્મિત સાધનો. બાળકો અને શિક્ષકો ખૂબ જ ઓછા ખર્ચના નકામી વસ્તુઓનો ઉપયોગ કરી પોતાની જાતે જ સાધન તૈયાર કરે તો તેવા સાધનોને સ્વનિર્મિત સાધનો કહેવાય. અસરકારક શિક્ષણ માટે તૈયાર ઉપકરણો સિવાય સ્વનિર્મિત ઉપકરણોનો ઉપયોગ કરી શકાય છે. સ્વનિર્મિત ઉપકરણો શિક્ષક દ્વારા કે શિક્ષકના માર્ગદર્શન હેઠળ બાળકો પાસે તૈયાર કરાવી શકાય છે. આ રીતે તૈયાર થયેલા ઉપકરણો ખૂબ જ સરળ હોય છે. આ રીતે બાળકો દ્વારા તૈયાર થયેલા ઉપકરણોમાં કેટલાક ફાયદાઓ છે. બાળકો ઉપકરણો બનાવવાનું ગૌરવ લેશે અને પોતે બનાવેલ હોવાથી વર્ગ અધ્યાપનમાં ઉપયોગ વખતે તેઓ વધારે રસ લેશે. બાળકોમાં રચનાત્મક વલણ કેળવાય છે. શૈક્ષણિક ઉપકરણો પાછળ રહેલા સિદ્ધાંત બાળકો વધુ સારી રીતે સમજી શકે છે. અન્ય બાળકોમાં અનુકરણનો ભાવ વિકસે છે. ગણિત શિક્ષણની અધ્યયન અધ્યાપન સામગ્રીની જરૂર જણાય ત્યાં શિક્ષકે આ રીતે સરળ, સસ્તી અને ટકાઉ અધ્યયન અધ્યાપન સામગ્રી શિક્ષકે જાતે બનાવતા પણ શીખી લેવું જોઈએ. બજારમાં મળતી તમામ સામગ્રી અભ્યાસક્રમને અનુરૂપ ન પણ હોઈ શકે તથા કેટલીકવાર આપણી માતૃભાષામાં ઉપલબ્ધ ન પણ હોય. તે સંજોગોમાં સ્વનિર્મિત સાધન સામગ્રી ખૂબ જ મદદરૂપ થાય છે. આવી સામગ્રી કેવી રીતે બનાવવી તથા તેનો વર્ગ શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ થઈ શકે તેના અંગેનું કૌશલ્ય પણ શિક્ષકે કેળવવું જોઈએ. માધ્યમિક શાળામાં ક્યાં ક્યાં સ્વનિર્મિત સાધનો બની શકે તેની યાદી આ મુજબ ગણાવી શકાય. ઘન આકારો. નળાકાર, પિરામિડ, ગોળ, શંકુ, લંબચોરસ, ચોરસ, ત્રિકોણ વગેરે આકારો પૂઠામાંથી, થર્મોકોલમાંથી કાપીને બનાવી શકે છે. જરૂર પડે તેના પર રંગીન પેપર લગાડી તેને આકર્ષક બનાવી શકાય છે. ચતુષ્કોણના પ્રકારોનું મોડલ, સંખ્યા રીતની પ્રતિકૃતિ મોડલ્સ, એ પ્લસ બીનો હોલ સ્ક્વેરનું વિસ્તરણ, ક્ષેત્રફળની મદદથી સાબિતીનું પૂઠાના લાકડાના મોડલ્સ
કમ્પ્યુટરનું મોડલ્સ બનાવવું, ત્રિકોણના પ્રકારોનું મોડલ્સ બનાવવું, જુદા જુદા આકારો માટેના મોડલ્સ બનાવવા, જેમ કે એક્સ પ્લસ વાય હોલ ક્યુબ, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ હોલ સ્ક્વેર, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરના અવયવના પ્રતિકૃતિ મોડલ્સ બનાવી શકાય. ચિત્રો અને આકૃતિઓ. કેટલાક ચિત્રો અને આકૃતિઓ સાદા કાગળ કે ચાર્ટ સ્વરૂપે તૈયાર કરી શકાય છે, જેમ કે ડાયાગ્રામનો ચાર્ટ, ગુણાકારનો ચાર્ટ, ઘાતાંકના નિયમનો ચાર્ટ, લઘુકોણના નિયમનો ચાર્ટ, કમ્પ્યુટરના જુદા જુદા ભાગોનો ચાર્ટ્સ. અધ્યાપક સ્થાને નીચેના વિષય પર ચાર્ટ્સ તૈયાર કરી શકે. ગણન સિદ્ધાંતની વિવિધ ક્રિયાઓ અને તેને દર્શાવતી વેન આકૃતિઓ, વિવિધ સંખ્યાગત એન ઝેડ ક્યુ આરના ચાર્ટ્સ, ક્ષમતા અક્ષમતાની પૂર્વધારણાઓનો ચાર્ટ, નિત્ય સમનો ચાર્ટ, ફ્લો ચાર્ટ્સ, વિધાનના વિવિધ પ્રકારોનો ચાર્ટ્સ, ભૂમિતિના તર્કસંગત માળખું દર્શાવતો ચાર્ટ્સ, ભૂમિતિની વિવિધ આકૃતિનો ચાર્ટ્સ, આંકડાશાસ્ત્રના સૂત્રોનો ચાર્ટ્સ, ઘનફળના ક્ષેત્રફળના સૂત્રોનો ચાર્ટ્સ. થેન્ક યુ.